આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણ ખાતે જિલ્લા કક્ષાના વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમાપન કાર્યક્રમ યોજાયો છે. ભારત સરકાર દ્વારા 15 નવેમ્બર 2023 થી 26 જાન્યુઆરી 2024 સુધી દેશભરમાં યોજાઈ રહેલા સરકારની જનહિત લક્ષી યોજનાઓથી છેવાડાના માનવી વંચિત ના રહે તે હેતુથી જ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું જિલ્લા કક્ષાનો સમાપન કાર્યક્રમ કરજણ નગર ભરત મુનિ હોલ ખાતે યોજવામાં આવ્યો છે, ત્યારે કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો છે. કાર્યક્રમમાં ભરૂચ બેઠકના સાંસદ મનસુખભાઈ વસાવા પણ હાજર રહ્યા હતા, ત્યારે સંકલ્પ યાત્રાના સમાપન કાર્યક્રમની સાથે સાથે નગરના શિવાસેતુનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધરતી કહે પોકાર કે નાટ્ય કૃતિ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી, તે આકર્ષણનું કેન્દ્ર બની હતી. છેલ્લા એક મહિનાથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશની અંદર ચાલી રહ્યો છે. વડોદરા જિલ્લાના કરજણ વિસ્તારમાં પણ કરજણ સિનોરમાં આ યાત્રા એક એક મોટા ભાગની ગ્રામ પંચાયતોમાં પહોંચી છે અને સંકલ્પ યાત્રા થકી રાજ્ય સરકાર અને ભારત સરકારે જે વિકાસના કામો કર્યા છે અને હજુ આવનારા દિવસોમાં રાષ્ટ્રને ખૂબ મજબૂતાઈ તરફ વિકાસના માર્ગે લઈ જવું છે, ખૂબ ઊંચાઈ સુધી દેશને એક એક ક્ષેત્રમાં લઈ જવું છે એ માટે ગામે ગામ આ સંકલ્પ યાત્રા થકી સંદેશો આપ્યો છે. આજે જિલ્લા કક્ષાનો આજે સમાપનનો કાર્યક્રમ એ કરજણ નગરમાં આજે સમાપનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે અહીંના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ એ ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ પાર્ટીના હોદ્દેદારો એપીએમસીના ચેરમેન જયદીપસિંહ એ ઉપરાંત અન્ય ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓ પણ છે. આજે ખૂબ સારી સંખ્યા આજે લાભાર્થીઓ પણ છે અને સાથે સાથે આજે સેવા સેતુનો કાર્યક્રમ પણ છે. સેવા સેતુનો કાર્યક્રમ એટલો અસરકારક ને એટલો પ્રભાવી રહે છે કે આજે લોકોના પ્રશ્નો જે પણ કોઈ વર્ષોથી કોઈકને કોઈક કારણસર પ્રશ્ન ન ઉકેલાતો હોય અથવા તો કોઈને કોઈ કોઈ પ્રકારના દાખલાની જરૂરિયાત હોય એ સ્થળ પર જ મળી જાય એ પ્રકારની આજે સિસ્ટમ આજે સરકાર આખા ગુજરાતની અંદર લાગુ પડી રહી છે. તો આ સેવા સેતુના કાર્યક્રમ થકી પણ જનતાને ખૂબ સુંદર પ્રકારની સેવા ગણાઈ રહી છે અને ખરેખર આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી દેશને એક સમૃદ્ધ ભારત બનાવશે, એક મજબૂત ભારત બનાવશે, એક આત્મનિર્ભર ભારત બનાવવાનો છે. તો એમાં પ્રજા પણ આ કાર્યમાં જોડાય, આ રાષ્ટ્રનું કાર્ય છે. દેશને યુવાનોના હાથમાં આવનારા દિવસોમાં દેશને સોંપવાનો છે. તો યુવાનો પણ આ ક્ષેત્રે ખૂબ આવા અલગ અલગ સરકારની વિવિધ યોજનાના જે કાર્યક્રમમાં ભાગ લેતા થાય એટલે યુવાનો માટે પણ અલગ અલગ યોજનાઓ રમતોનું પણ આયોજન થઈ રહ્યું છે. તો વિકસિત ભારત સંકલ્પ યાત્રા આખા દેશમાં અને આપણા ગુજરાતમાં પણ ખૂબ સફળ રહી છે અને કરજણ તાલુકો અને કરજણ શહેરમાં પણ આ યાત્રા થકી લોકોને એક સમય સારો સંદેશો અમે વહીવટી પાક થકી ને ચૂંટાયેલી પાક થકી અને પાર્ટી થકી અમે પહોંચાડી શક્યા છે.